हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? सरस। चलो आज आपणे तमारा धोरण बेनुं चित्र विषय भणीशुं। तो आपणे अहींया लखीशुं धोरण बे, अने तमे तमारी नोट पेन नोट आवी जे कोरी स्केचबुक आवे ए अने पेन्सिल रबर लईने बेसो, केम के पेननू तो आपणे कंई काम छे नहीं। पेन्सिल अने रबर ने संचो ने लईने बेसो, फूट ने बधुं बराबर। धोरण बे, धोरण बे विषय चित्र बराबर। तमने चित्र दोरवुं तो गमतुं ज हशे, बधाने गमे छे, मने पण अने तमने पण। चलो हवे आपणे फूटपट्टी तमारा लो, एमांथी आपणे लाइनों द्वारा चौरस दोरवानो प्रयत्न करीशुं। शरूआत तो करवी पड़शे ने चित्र दोरवा माटे। तो जुओ, આપણે ના લેવાનું છે, આપણે અહીંયા નાની ફૂટ છે મારી જોડે, એમાં આપણે કેટલા સેન્ટીમીટર લઈશું? 8 સેન્ટીમીટર। કેટલા? 8 સેન્ટીમીટર માપ લો અને સ્કેચબુકમાં વચ્ચે રાખો। ચલો જો મેં રાખી છે ને, એમ રાખો, સરસ રાખી। હવે એને સીધી લાઇનમાં રાખો અને એને 8 સેન્ટીમીટર દ્વારા તેની લાઇન ડ્રો લાઇન દોરો। 8 સેન્ટીમીટર સુધીની તે જુઓ, થઈ? જે પણ માપ તમે લો, 8ની જગ્યાએ વધારે લો કે ઓછું લો, પણ તે કેવું રાખવાનું? એક સરખું રાખવાનું, કેમ કે આપણે શું દોરીએ છીએ? ચોરસ, ચોરસ અને તેમાં ડિઝાઇન, એટલે ચોરસની બધી બાજુઓ કેવી હોય? સરખી, એટલે એની બધી બાજુના માપ કેવા આપણને મળશે? સરખા, એટલે આપણે સરખા માપે દોરવાનું છે। આપણે ઉપર લાઈન દોરી, પછી નીચે ઊભી લાઈન દોરો। ચલો મારી સાથે સાથે દોરતા જાઓ। અહીંયા પણ 8 સેન્ટીમીટર, પછી જુઓ ફરીવાર આપણે જોઈએ અહીંયા શું દોરીએ છીએ આપણે? ચોરસ, તો ચોરસ કેટલા? 8 સેન્ટીમીટર લેવાનું। અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી અને 8 સેન્ટીમીટર જુઓ, અમે લાઈન દોરી છે ને, જો અહીંયાથી શરૂઆત કરી અને 8 સેન્ટીમીટર જ્યાં દેખાય ત્યાં આપણે અટકી જવાનું છે। પછી એક બાજુ ઊભી લાઈન લેવાની, જો ત્યાં પણ 8 સેન્ટીમીટર, એટલે અહીંયાથી આપણે લાઈન દોરી ને 8 સેન્ટીમીટરે અટકી જવાનું છે। ફૂટ સીધી રહેવી જોઈએ। પછી હવે આપણે આ બીજી બાજુ બીજું દોરીએ, એ પણ કેટલું હશે? સરસ, 8 સેન્ટીમીટર જ, કેમ કે આપણે ચોરસની બધી બાજુઓ સરખી હોય છે અને અહીંયા પણ સરખી જ થશે। જો હવે જે બાજુ વધી છે એ બાજુ આપણે લાઈન દોરી દઈએ, જે બાજુ લાઈન વધી હોય એ બાજુ આપણે લાઈન દોરી દઈએ। જો ચોરસ બન્યું, તમારે બન્યું? એ તો પહેલી વાર આડું અવળું બને, વાંધો નહીં, આપણે શું કરવાનું? પ્રયત્ન કરતું રહેવાનું છે। અને આપણે આ શું દોર્યું છે? તો કે ચોરસ, એટલે અહીંયા આપણે ચોરસ લખી શું? ચોરસ, ચલો ફરીથી સમજાવી દઉં આપણે શું કરવાનું છે। આ ફૂટ છે બરાબર, જો દેખાય છે ને તમને, તો અહીંયાથી જુઓ, આ 0 થી 1 2 3 4 5 6 7 ને 8 8 સેન્ટીમીટર સુધીનું આપણે માપ લેવાનું છે અને લાઈન દોરવાની છે। જુઓ અહીંયાથી આપણે શરૂઆત કરી અને 8 સેન્ટીમીટર સુધી આપણે દોરી છે લાઈન, જુઓ
દેખાય છે ને 8 સેન્ટીમીટર સુધી જો અહીંયાથી શરૂઆત કરી અને અહીંયા સુધી 8 સેન્ટીમીટર સુધી આપણે લાઈન દોરી છે પછી આ બાજુ ઊભી લાઈન દોરીએ તો જો અહીંયાથી શરૂઆત કરી અને 8 સેન્ટીમીટર અહીંયા અટકી ગયા પછી આ બાજુની સાઈડ દોરીએ ચલો જુઓ અહીંયા પણ 8 સેન્ટીમીટર અને અહીંયા તો શું કરવાનું સીધું જ બધી બાજુ આપણે દોરેલી છે એ બધી આ બધી આ અને આ એને ડાયરેક્ટ જોડી દેવાની છે લાઈન છે એને જોડી દેવાની એટલે ત્યાં માપ આપણે જરૂર રહેશે નહીં સીધી જ આપણે એને દોરી દેવાની છે સરસ જુઓ હવે આપણે ચોરસની અંદર ડિઝાઇનો દોરીએ કે ભાઈ કેવી રીતે દોરવાની તો જુઓ આ ખૂણો છે આને આ ચોરસની કેટલા ખૂણા છે જુઓ આ ચોરસના ખૂણા કહેવાય એક આ બે આ ત્રણ અને આ ચાર એમ ચાર ખૂણા છે ચોરસના કેટલા ખૂણા હોય તો કે ચાર એક બે ત્રણ અને ચાર તો એ ચારે ચાર ખૂણાને જોડતી એક લાઈન આપણે દોરી દઈએ જુઓ આવી રીતે એકબીજાને જોડતી હોય એટલે કે અડતી હોય જો આવી રીતે દોરીએ કેવી રીતે કે ભાઈ આ બંને ખૂણા છે સામાસામીના ખૂણા એને જોડતી એક લાઈન દોરીએ સામાસામી જુઓ આ એક અહીંયા છે અહીંયા છે એટલે સીધી લાઈન આવવી જોઈએ જો અહીંયાથી આ સીધી લાઈન દોરી આપણે જુઓ તમે પણ સાથે સાથે દોરો પછી શું કરવાનું તો કે આ બંને સામાસામી છે એને દોરો સામે સામી ડિઝાઇન સામેની સામેના ખૂણા છે આપણે આ આ ખૂણો અને આ ખૂણાને જોડ્યો જોડતી લાઈન દોરી તો આ ખૂણો અને આ ખૂણાને પણ જોડતી લાઈન આપણે દોરીશું ચલો દોરો મારી સાથે સાથે સરસ જુઓ દોરાયું કેવા શું બન્યું જુઓ આ ચાર ત્રિકોણ ચાર ખાના અલગ અલગ આપણને મળ્યા છે જુઓ તો કેવું બન્યું અહીંયાથી ત્રિકોણ કેટલા અલગ અલગ ત્રિકોણ પણ બની મળી ગયા આપણને જુઓ અહીંયાથી ત્રિકોણ આ એક ત્રિકોણ બન્યું આ આખું જુઓ આ આ અને આખું ત્રિકોણ બન્યું પછી ચોરસમાંથી શું બન્યું ત્રિકોણ બન્યું ચોરસના ખૂણાઓને દોર્યા જોડ્યા આપણે તો શું બન્યું ત્રિકોણ બની ગયું જુઓ એ આ અને આ એમ બે અને આવી રીતે આ ત્રણ ચાર તો ત્રિકોણ અલગ અલગ બન્યા છે હવે એની વચ્ચે જોઈએ આપણે વચ્ચે વચ્ચે આ જે આ ત્રિકોણ બન્યા છે એને વચ્ચેથી આ જે વચ્ચે સેન્ટર બિંદુ છે એનાથી આપણે જે મધ્ય છે ત્યાંથી એક લાઈન બીજી દોરીશું જુઓ તો ક્યાંથી આપણે દોરી આ વચ્ચેની લાઈન છે વચ્ચે મધ્ય છે ત્યાંથી આપણે એક લાઈન દોરીશું જુઓ તમે પણ દોરો છો ને ભૂલ પડે તો રબરનો યુઝ કરવાનો છે પછી એવી જ રીતે આ સામેની બાજુ દોરીએ આપણે એટલે જુદા જુદા ત્રિકોણ બનશે પછી એમાં આપણે જુદા જુદા કલર પૂરવાના છે જો અલગ અલગ વચ્ચે લાઈન આપણે દોરી તો કેવી ડિઝાઇન બની જુદી જોવો જોઈએ એક ચોરસ બીજું બન્યું જુઓ અહીંયા આપણે લાઈન દોરી એટલે પહેલાં હમણાં ત્રિકોણ બન્યું હતું અહીંયા કેવું બન્યા જુઓ ચોરસ બન્યું એક આવી રીતે અહીંયાથી આમ બીજા ચોરસ બન્યું અહીંયાથી આમ બીજું ચોરસ એક બે ત્રણ ચાર ચાર એક ચોરસમાંથી કેટલા ચાર ચોરસ
बन्या छे, केवू सरस लागे छे जो तो चित्र। सरस, आपणे शुं कर्युं? पहेला चोरस दोर्यो आखो, एनुं केटला माप लीधुं छे आपणे? 8 सेंटीमीटर। तो जो आपणे आवी रीते आखी दोर्युं, આવી રીતે આખી લાઈન દોરી, પછી ઊભી લાઈન દોરી, ઊભી લાઈન 8 સેન્ટીમીટરની દોરી, પછી આ બાજુની ઊભી લાઈન દોરી, પછી નીચે બધાને જોડી દીધી, જોડતી એક લાઈન દોરી, એટલે ચોરસ આપણને, ચોરસ આપણું બની ગયું। પછી આ બંને ખૂણા, આ સામે સામેના ખૂણા છે એને જોડતી એક લાઈન દોરી, તો ચોરસનો એક આખો ભાગ બની ગયો જુદો, બરાબર। પછી એને આ બાજુની, આ બાજુના બંને ખૂણા છે આ જોડ્યા, પછી આ બે જોડ્યા, એટલે શું મળ્યું? ચોરસના, ચોરસમાંથી ત્રિકોણ બની ગયા। પછી વચ્ચે એક લાઈન દોરી, આપણે અહીંયા જે મધ્ય, આ બધા ચારે ચારે અહીંયા જે એકાબીજીને છેદે છે, એટલે કે એકાબીજીમાંથી પસાર થાય છે, એ ત્યાંથી શું કર્યું? ત્યાંથી ઊભી લાઈન દોરી આપણે, અને પછી આડી લાઈન દોરી, એટલે શું? જુદા જુદા આપણને ચોરસ મળ્યા, ચાર ચોરસ મળ્યા, અને ચાર ચોરસમાંથી પાછું આવું અલગ અલગ ડિઝાઇન બની। હવે એમાંથી આપણે શું કરીશું? જે ચાર અલગ અલગ ચોરસ બન્યા છે, હવે આપણે શું કરીશું કે ભાઈ આ જુદા જુદા ચાર ચોરસ બન્યા છે એમાં એકબીજાને જોડીશું। જે આ આડી લાઈન છે એ તો બધામાંથી પસાર થયા છે, જો આ લાઈન અને આ લાઈન, અહીંયા વચ્ચે વચ્ચે આપણે આ બે ખૂણા છે ચોરસના, જો આ આ, પછી આનો આ, અને એટલે શું બને છે? આપણે દોરીને જોઈએ, ચલો તમે પણ દોરો મારી સાથે, ચલો। જુઓ આવી રીતે દોર્યું ને લાઈન, એવી રીતે બીજી અહીંયા દોરીએ આપણે લાઈન। શું કર્યું કે એક ચોરસ ઉપરના બે ખાના બન્યા આપણા, એમાં એકબીજાને છેદતી રેખા એક આપણે દોરી છે લાઈન, કેવું મસ્ત બન્યું જુઓ જો ડિઝાઇન। પછી અહીંયાથી અહીંયા દોરીશું આપણે, નીચેના જે ખાના બાકી રહ્યા એને એકાબીજીને ચોરસમાં દોરીશું, જોડીશું, પછી આ બાજુ જોડીશું, જો કેવી ડિઝાઇન બની, કેટલી સરસ, આપણને ચોરસમાં ચોરસ બન્યા, બીજા પાછા ચોરસ બન્યા, કેટલું બધું સરસ આપણને મળ્યું છે। ચલો તમારે આવું બન્યું, કેટલી સરસ આપણે ડિઝાઇન બની છે। ચલો ફરી વાર હું તમને એક વાર કરાવી દઉં તો તમે ભૂલી ના જાઓ। ચલો શું કર્યું? પહેલાં આપણે સૌ પ્રથમ તો કે 8 સેન્ટીમીટર માપ લીધું, અને ફૂટપટ્ટીને સ્કેચબુકમાં રાખી, અને 8 સેન્ટીમીટરની એક લાઈન આપણે દોરી સીધી, આ લાઈન આપણે દોરી। પછી શું કર્યું તો કે બીજી 8 સેન્ટીમીટરની લીધી બીજી બાજુ, ઊભી બાજુ, અને ત્યાં પણ એક લાઈન આપણે દોરી દીધી। પછી આની, એની સામેની છેડા, જે છેડા હતો એની છેડાથી બીજી સામેની છેડાએ આપણે લાઈન દોરી, અને ત્રણ લાઈનો થઈ એને જે આપણે સામેની બાજુ હતી એને જોડી દીધી, જુઓ આવી રીતે। પછી એમાંથી આ ચાર ખૂણા છે ચોરસ, આપણે પહેલાં આ નહોતી ડિઝાઇન, બરાબર, 1, 2, 3 અને 4 આ આપણી ખૂણા થયા, તો ખૂણામાંથી શું થયું તો કે આ રહ્યું, એને આવી રીતે આપણે દોરી દીધી, ચાર ખૂણામાંથી બે ખૂણાને જોડી દીધા, જોડતી લાઈન દોરી। પછી બીજા બે ખૂણાને જોડતા લાઈન દોરી, પછી શું બન્યું તો કે ત્રિકોણ બન્યા, અને ચોરસના
ભાગ પડી ગયા. પછી આપણે શું કર્યું તો કે એક ઊભી લાઈન દોરી, અહીંયા ઊભી લાઈન દોરી, પછી જે જુદા જુદા ચોરસ બન્યા હતા આ ચોરસ જુઓ, આ ચોરસ છે, આ ચોરસ બરાબર, એને એને આવી રીતે આપણે એના બે ખૂણાને જોડી દીધા, કેમ કે આ લાઈન તો અંદર હતી જ, એટલે આ લાઈન આપણે દોરી દીધી. પછી એવી જ રીતે બીજા ચોરસને પણ આવી રીતે જોડી દીધા, આવી રીતે આપણે જોડી દીધી. જુઓ અલગ અલગ ચોરસને આવી રીતે આપણે જોડી દીધા, સરસ. એટલે અંદર ચોરસની અંદર એક ચોરસ બન્યું, અલગ અલગ બીજા ચોરસ બન્યા, અને સાથે સાથે સુંદર આપણી ચોરસની અંદરની ડિઝાઇન તૈયાર થઈ ગઈ. એક ખાલી ફૂટપટ્ટી પેન્સિલની મદદથી આપણે કેટલી સરસ ડિઝાઇન બનાવી શક્યા, સરસ. ચલો હવે આપણે ફરીના લેક્ચરમાં મળીશું. બાય.